નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 પ્રકરણ 3 એટલે કે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના એનો અભ્યાસ કરવાનો છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપણે કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, એ પણ ધોરણ 12 ની અંદર. આના અગાઉના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 માં પ્રકરણ 3 જે છે એનો ભાગ 1 જોયેલો હતો, જેની અંદર આપણે કુલ 3 ટોપિક ભણેલા હતા. પહેલો ટોપિક ભણ્યાતા પ્રસ્તાવના, બીજો ટોપિક ભણેલા હતા કે વેબસાઇટ નું આયોજન એટલે કે પ્લાનિંગ, અને પ્લાનિંગ ની અંદર કયા કયા મુદ્દાઓને ખાસ મહત્વની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખવાના હોય છે એ, અને ત્યારબાદ ત્રીજો ટોપિક જોયા હતા કે કમ્પોઝરનો ઉપયોગ કરી અને સરળ વેબસાઇટ બનાવી. પરંતુ મિત્રો, એની અંદર આપણે માત્ર ને માત્ર index.html ફાઇલ જે છે એની ડિઝાઇન બનાવેલી હતી, બરોબર? તો index.html ફાઇલની ડિઝાઇનની અંદર સૌ પ્રથમ સ્કૂલ પ્લાઝા એવું હેડિંગ હતું, બાજુમાં સ્કૂલનો લોગો હતો. આપણે એ ડિઝાઇન જે છે મિત્રો એ જોઈ લઈએ કે એ ડિઝાઇન કઈ રીતના હતી. તો અહીંયા આપણને ડિઝાઇન દેખાશે, અહીંયા જોવો છો મિત્રો, તો આ જે છે એ આપણી પાસે ડિઝાઇન હતી. કાલે આપણે માત્ર ને માત્ર આ index.html છે એનું ખાલી આપણે ડિઝાઇન ડ્રો કરેલી હતી. તો અહીંયા આપણે સ્કૂલ પ્લાઝા, બાજુમાં જે છે એ સ્કૂલનો લોગો છે, ત્યારબાદ નીચે કેટેગરીનું બોક્સ છે, અલગ અલગ સ્ટેશનરીને લગતી કેટેગરીઝના નામ છે, અને એ કેટેગરીની ઉપર આપણે લિંક આપેલી છે એટલે ક્લિક કરશો એટલે એમાં જે લિંક આપેલી છે એ પેજ ખુલશે. આપણે દરેક કેટેગરીમાં અત્યારે index.html એ પેજની જ લિંક આપેલી છે. ત્યારબાદ બાજુમાં જે છે એ પ્રોડક્ટનો લિસ્ટ છે, અને દરેક પ્રોડક્ટ જે છે આપણી પાસે કુલ 6 પ્રોડક્ટ છે. આપણે જોયું સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, કંપાસ બોક્સ, ફાઇલ એન્ડ ફોલ્ડર અને પેન એન્ડ પેન્સિલ. દરેકે દરેક પ્રોડક્ટ જે છે મિત્રો એની વધારાની માહિતી આપેલી છે કે એની પ્રાઇસ છે, ક્વોન્ટિટી છે અને કાર્ટમાં એડ કરવું છે કે નહીં, બરોબર? હવે અહીંયા નીચે આપણે બે બટન આપેલા છે, રીસેટ અને પરચેસ. રીસેટ બટનથી શું થશે તો કે જે કાંઈ માહિતી આમાં ભરેલી હશે એ બધી જ માહિતી ક્લિયર થઈ જશે અને આખું બ્લેન્ક આઉટપુટ આવું આવશે. જ્યારે પરચેસથી શું થશે તો કે આગળની તરફ ઓર્ડરમાં તમને ટ્રાન્સફર કરશે. આટલું આપણે કમ્પ્લીટ કરેલું હતું. હવે જે મિત્રો જોવાનું છે આપણે એ શું જોવાનું છે તો કે હવે તમે જે જોશો મિત્રો એ છે પ્રકરણ 3 જે છે ધોરણ 12 ની અંદર પ્રકરણ 3, અને એનો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો એ પ્રકરણ 3 નો ભાગ 2 છે. આની પહેલા આપણે ભાગ 1 જે છે એનો વિડીયો કમ્પ્લીટ કરેલો હતો. અત્યારે તમે જોવો છો એ પ્રકરણ 3 નો ભાગ 2 છે, અને ભાગ 2 ની અંદર મિત્રો આપણે એક જ ટોપિકની ચર્ચા કરવાની છે એટલે કે ટોપિક નંબર 4, અને એ ટોપિક છે કે કમ્પોઝરના ઉપયોગ કરી અને સરળ વેબસાઇટ બનાવવી. પરંતુ એની અંદર હવે આપણે શું કરવાનું છે તો કે index.html ની ડિઝાઇન તો બની જ ગઈ હતી, હવે આ ટોપિકની અંદર index.html જે છે એમાં અને એક આપણી બિલ બનાવશો એટલે bill.html ફાઇલનું પ્રોગ્રામિંગ કરવાનું છે. ડિઝાઇન આપણી પાસે ઇન્ડેક્સની બની ગઈ છે, જ્યારે હવે ઇન્ડેક્સમાં આપણે પ્રોગ્રામિંગ કરશું એટલે કે જાવાસ્ક્રિપ્ટ એડ કરશું અને bill.html નામની આપણે એક નવી ફાઇલ બનાવશું. તો આની અંદર શું કરવાનું છે, સૌ પ્રથમ જે છે index.html જે ફાઇલ છે આ જેની આપણે ડિઝાઇન બનાવી નાખેલી છે, હમણાં જ મેં તમને આઉટપુટ બતાવેલું છે. તો ડિઝાઇન બની ગઈ છે એટલે હવે એ ફાઇલની અંદર આપણે કોડિંગ કરશું એટલે કે પ્રોગ્રામિંગ કરશું, અને આપ સૌને ખબર છે કે એની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કરવાનું છે, બરોબર? તો આ ફાઇલની અંદર આપણે હેડ જે ટેગ છે, હેડ અને સ્લેશ હેડ એટલે કે હેડ ટેગની અંદર આપણે નીચે મુજબની જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કરવાનું છે, બરોબર? તો હવે જાવાસ્ક્રિપ્ટનું જે કોડિંગ કરશું એ કઈ રીતના વર્ક કરશે, તો સૌ પ્રથમ આપણે એ ફાઇલ જે છે એને આપણે કમ્પોઝર એડિટર છે એની અંદર આપણે ખોલી નાખશું, બરોબર? તો અહીં જોશું કે આપણી પાસે કમ્પોઝર એડિટર છે એને હું અત્યારે સ્ટાર્ટ કરું છું. સ્ટાર્ટ કર્યા પછી મિત્રો આપણી પાસે જે કાંઈ છે index.html ફાઇલ અહીં આપણે છે, તો ફાઇલમાંથી જઈ ઓપન ફાઇલ, ડેસ્કટોપની અંદર સ્કૂલ વેબસાઇટ નામનું ફોલ્ડર છે એમાં ઇન્ડેક્સ નામની ફાઇલ છે અને આપણે અહીંયા ઓપન કરશું. હવે આપણે કોડિંગ લખવું છે તો હું શું કરીશ, સોર્સમાં જઈશ, સોર્સમાં જઈ અને મારે હેડ ટેગ જે છે એની અંદર અહીં તમે જોઈ શકશો કે અહીંયા આ હેડ ટેગ છે, બરોબર? હેડ અને સ્લેશ હેડની વચ્ચે લખવાનું છે એટલે ટાઇટલમાં આપણે સ્કૂલ પ્લાઝા લખેલું છે એટલે ટાઇટલ ટેગની એક્ઝેક્ટ નીચે મારે અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા જે છે હવે એ કોડિંગ લખવાનું છે. તો હું કોડિંગ લખીશ, પણ જાવા સ્ક્રિપ્ટમાં કોડિંગ લખવું છે એટલે હું સૌ પ્રથમ શું કરીશ, સ્ક્રિપ્ટ નામનો ટેગ જે છે એને હું સ્ટાર્ટ કરીશ, બરોબર? સ્ક્રિપ્ટ નામનો ટેગ સ્ટાર્ટ થશે મિત્રો, અને સ્ક્રિપ્ટ નામનો ટેગ જે છે એને હું
पूरो करीस એટલે /script એટલે સ્ક્રિપ્ટ બરોબર તો આ જે વસ્તુ છે એને પહેલા આપણે આ રીતના વર્ક કરનાશું થોડું આપણે ઝૂમ કરીએ એટલે તમને દેખાશે સ્ક્રિપ્ટ અને /script હવે એ બેની વચ્ચે મારે કોડિંગ લખવાનું છે આ બંનેની વચ્ચે કોડિંગ લખવાનું છે તો હું શું કરીશ આની અંદર તો કે હું એક ફંક્શન બનાવીશ ફંક્શન અને ફંક્શનનું નામ રાખીશું પરચેસ હવે જ્યારે આપણે પરચેસ નામનું બટન મૂક્યું હતું ત્યારે આપણે એની જાવાસ્ક્રિપ્ટની ઇવેન્ટમાં એક આપણે ઓન ક્લિક ઇવેન્ટની અંદર આપણે એવું લખ્યું હતું કે રિટર્ન પરચેસ તો એ પરચેસ એટલે કાઈ નહીં આ ફંક્શન જે બનાવો છો એ જ બરોબર આની અંદર મારે આવું શું કરવાનું છે તો કે મારે કોડિંગ લખવાનું છે તો હું કોડિંગ શું લખીશ તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે મારે કોડિંગ લખવાનું છે એક વેરિયેબલ ડિક્લેર કરીશ કે વેરિયેબલ જે છે એ STR બરોબર સ્ટ્રિંગ નામનું એક વેરિયેબલ ડિક્લેર કરીશ કે જેને હું શરૂઆતમાં શું રાખીશ તો કે બ્લેન્ક રાખીશ બરોબર હવે આ વેરિયેબલ સેના માટે છે તો હું કોમેન્ટ ની અંદર એવું લખી શકું છું ડબલ સ્લેશ કરશો એટલે કોમેન્ટ આવશે તો હું લખી શકીશ કે વેરિયેબલ ફોર સ્ટોરિંગ પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન બરોબર આ વેરિયેબલ જે છે એ પ્રોડક્ટ નું ડિસ્ક્રિપ્શન જે છે એ સ્ટોર કરવા માટે ઉપયોગ થાશે એટલે કે પ્રોડક્ટ નું નામ સ્ટોર કરવા માટે ત્યારબાદ હું એક બીજો વેરિયેબલ લઉં છું કે એ છે વેરિયેબલ જો વેરિયેબલ ડિક્લેર કરો એટલે આગળ વેર શબ્દ લખવો પડશે આપણે પ્રકરણ 2 માં જોઈ ગયેલા છે બરોબર વેર ચેક ઇક્વલ્સ ટુ ફોલ્સ તો ચેક નામનો એક વેરિયેબલ લીધેલો છે કે જેની શરૂઆતની વેલ્યુ મેં શું આપી છે તો કે ફોલ્સ આપેલી છે હવે આ વેરિયેબલ શેના માટે છે તો હું એવું લખી શકીશ કે આ જે વેરિયેબલ છે મિત્રો એ શેના માટે છે તો કે વેરિયેબલ ફોર ચેક પ્રોડક્ટ ઇઝ સિલેક્ટેડ ઓર નોટ આ વેરિયેબલ શેના માટે છે કે ચેક કરશે કે પ્રોડક્ટની નીચે આપણે જે એડ ટુ કાર્ટનું ચેકબોક્સ હતું એ ચેક કર્યું છે કે નહીં બરોબર ચેક કરશો તો જ એ ઓર્ડરમાં ગણાશે અધરવાઇઝ ગણાશે નહીં હવે શું કરવાનું છે તો કે હવે આની અંદર મારે ઇફ કન્ડિશન લખવાની છે ઓર્ડર ક્યારે બનવો જોઈએ તો કે જ્યારે પ્રોડક્ટમાં ચેક કરેલું હોય તો જો ચેક જ ન કર્યું હોય એડ ટુ કાર્ટમાં તો એ પ્રોડક્ટની લિસ્ટમાં એટલે કે ઓર્ડરમાં આવવું જોઈએ નહીં તો હું શું કરીશ તો કે ઇફ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી તો આવું એક આપણી પાસે ફંક્શન એક પ્રોપર્ટી છે કે ગેટ એલિમેન્ટ બાય આઈડી એમાં એલિમેન્ટનો ઈ કેપિટલ હોવો જોઈએ બાયનો બી કેપિટલ અને આઈડીનો આઈ કેપિટલ આટલી વસ્તુ આપણી પાસે કેપિટલ હોવું જોઈએ અને કૌંસની અંદર આપણે પહેલું ચેકબોક્સ પહેલું પ્રોડક્ટની ચેકબોક્સની આઈડી શું હતી C1 બરોબર અને ડોટ ચેક્ડ બરોબર આપણે ચેક કરીએ છીએ કે આ વસ્તુ ચેક્ડ છે કે નહીં મતલબ કે ટીક માર્ક છે કે નહીં જો આટલી વસ્તુ ચેક કરશો એટલે એ શું થશે તો કે આની અંદર હું એવું આપી દઉં કે આ શેના માટે છે તો હું કોમેન્ટમાં એવું લખી નાખું કે ઇફ આઈટમ ઇઝ સિલેક્ટેડ જે પ્રોડક્ટ છે એ સિલેક્ટેડ હોય તો એ સિલેક્ટ જ્યારે કોઈ પ્રોડક્ટનું ચેકબોક્સ સિલેક્ટ થશે એડ ટુ કાર્ટવાળું તો શું થશે તો કે એની અંદર જો એ ચેક હોય તો જ તમારે આ બિલમાં આગળ વધવાનું છે નહીતર વધવાનું નથી તો એમાં શું થશે તો કે ચેકની અંદર જે ફોલ્સ હતું એ હવે શું થઈ જશે તો કે એ હવે ટ્રુ થઈ જશે અહીંયા ઉપર જે આપણે આપ્યું હતું ને ફોલ્સ અહીંયા જે ફોલ્સ આપ્યું હતું એ હવે શું થઈ જશે તો કે ટ્રુ થઈ જશે કારણ કે ચેક કરેલું છે એટલે ત્યારબાદ તો કે હવે આપણે એક બીજો વેરિયેબલ ડિક્લેર કરશું વેરિયેબલ ક્વોન્ટિટી એટલે કે QTY ઇક્વલ્સ ટુ કરી અને એમાં શું આવશે તો કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને એની અંદર પહેલું ટેક્સ્ટ બોક્સ ક્વોન્ટિટીનું એટલે એનું નામ હતું Q1 બરોબર Q1 ની અંદર જે વેલ્યુ હોય છે એ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ હોય છે એ આપણે સ્ટોર કરવાની હોય છે એટલે કે વેલ્યુ બરોબર એટલે શું થશે કે પહેલું જે ટેક્સ્ટ બોક્સ છે ક્વોન્ટિટીનું એમાં જે વેલ્યુ એન્ટર કરશો એ QTY નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે બરોબર હવે આટલું થઈ જશે પછી શું થશે તો કે હવે મારે જે છે મિત્રો એ શું કરવાનું છે તો કે હવે પ્રાઇસ જે છે એ કરવાની છે ને તો હું અત્યારે પહેલા પ્રોડક્ટ માટે કામ કરું છું તો વેર પ્રાઇસ ઇક્વલ્સ ટુ પહેલું પ્રોડક્ટ સ્કૂલ બેગ હતી અને એની પ્રાઇસ આપણી પાસે 400 રૂપિયા હતી બરોબર તો અહીંયા શું કરીશ 400 વેર પ્રાઇસ ઇક્વલ્સ ટુ 400 ત્યારબાદ હવે એને શું કરશું તો કે ક્વોન્ટિટી અને જે પ્રાઇસ છે એ બેનો ગુણાકાર કરવો છે તો કે વેર ટોટલ નામનો વેરિયેબલ લઈશ એમાં ક્વોન્ટિટી અને પ્રાઇઝનો ગુણાકાર થશે તો ક્વોન્ટિટી માટે વેરિયેબલ છે QTY અને પ્રાઇઝ માટે વેરિયેબલ હતો પ્રાઇઝ
આ બેનો ગુણાકાર થઈ અને ટોટલ નામના વેરીએબલ ની અંદર સ્ટોર થશે હવે શું કરવાનું છે તો કે હવે હું જે છે એ શું કરીશ તો કે આની અંદર આપણે એક વસ્તુ કામ કરશું કે str plus equals to બરોબર હવે પ્રોડક્ટ નું નામ જે છે એ આપણે સ્ટોર કરવાનું છે તો str plus equals to કોલન અને પ્રોડક્ટ નું નામ શું હતું તો કે સ્કૂલ બેગ પહેલી પ્રોડક્ટ નું નામ શું હતું સ્કૂલ બેગ પછી કોમા કરી અને આવી રીતના ઇન્વર્ટેડ કોમા માં પ્લસ અને વેરીએબલ નું નામ જે છે એ છે qty તો એ ક્વોન્ટિટી એડ થશે પછી કોમા કરશું અને પાછું ઇન્વર્ટેડ કોમા માં પ્લસ માં બીજો વેરીએબલ જે છે એ પ્રાઇસ પ્લસ કરશું ઇન્વર્ટેડ કોમા પૂરા કરશું કોમા પાછા ઇન્વર્ટેડ કોમા પ્લસ ટોટલ અને અહીંયા શું કરશું સેમીકોલન તો આ શું થયું તો કે દરેકે દરેક પ્રોડક્ટ જે છે એને આપણે કોલમ થી શું કરી છે સેપરેટ કરી છે બરોબર એટલે આવી રીતનું વસ્તુ થાશે હવે શું થાશે આટલું લખેલું છે એટલે ઇફ કન્ડિશન માં આપણે આટલું જ લખવાનું છે ચેક ઇક્વલ્સ ટુ ટ્રુ વેર ક્વોન્ટિટી qty ઇક્વલ્સ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને કૌંસમાં q1 ડોટ વેલ્યુ વેર પ્રાઇસ ઇક્વલ્સ ટુ પહેલી પ્રોડક્ટ ની પ્રાઇસ 400 રૂપિયા હતી એટલે 400 વેર ટોટલ એની અંદર ક્વોન્ટિટી અને પ્રાઇસ નો ગુણાકાર થાશે એટલે qty મલ્ટીપ્લાય બાય પ્રાઇસ અને str નામનો આપણે એક વેરીએબલ સ્ટ્રીંગ નામનો લીધેલો છે ઉપર એમાં શું કરશું તો કે કોલન સ્કૂલ બેગ પહેલી પ્રોડક્ટ નું નામ પછી એની ક્વોન્ટિટી નો વેરીએબલ પ્રિન્ટ કરાવશું પછી પ્રાઇસ નો વેરીએબલ પ્રિન્ટ કરાવશું અને પછી ટોટલ નો વેરીએબલ છે એને પ્રિન્ટ કરાવશું બરોબર આટલી વસ્તુ શું થશે પ્રિન્ટ થશે બરોબર હવે શું કરવાનું છે આ વસ્તુ એક પ્રોડક્ટ માટે થઈ છે આ વસ્તુ કેટલી પ્રોડક્ટ માટે થઈ છે એક પ્રોડક્ટ માટે હવે તમારે આ વસ્તુ જે છે એ કેટલી પ્રોડક્ટ માટે કરવાની છે તો કે આપણી પાસે 6 પ્રોડક્ટ છે એટલે આપણે 6 6 પ્રોડક્ટ માટે આ વસ્તુ કરવી પડશે એટલે કંટ્રોલ આ જે છે એને સિલેક્ટ કરી અને કંટ્રોલ સી બરોબર અહીંથી એન્ટર આપી અને હું અહીં શું કરીશ તો કે કંટ્રોલ વી હવે અહીંયાથી આપણે પહેલા એનું જે કાંઈ લેઆઉટ છે એ બધું વ્યવસ્થિત કરી નાખીએ બરોબર અહીંથી આપણે ટેબ આપી દઈએ બરોબર આ આપણે બીજી પ્રોડક્ટ માટે મૂકેલું છે બરોબર આ કેટલામાં પ્રોડક્ટ માટે છે તો કે બીજી પ્રોડક્ટ છે એના માટે છે બરોબર હવે જો બીજી પ્રોડક્ટ માટે છે એટલે ખાલી ચેન્જ ક્યાં કરવાનું છે તો કે જ્યાં C1 છે ત્યાં આપણે શું કરવાનું છે C2 અને જ્યાં Q1 છે ત્યાં આપણે Q2 કરવા જવાનું છે કારણ કે આપણે આઈડી આપેલી હતી ત્યારબાદ અહીંયા પ્રોડક્ટ નું નામ ચેન્જ કરવા જવાનું છે પ્રોડક્ટ નું નામ એટલે આપણી પાસે બીજી પ્રોડક્ટ કઈ હતી તો કે આપણી પાસે બીજી પ્રોડક્ટ જે છે મિત્રો એ વોટર બોટલ હતી એક બીજી પ્રોડક્ટ કઈ હતી તો કે વોટર બોટલ તો બસ અહીંયા સ્કૂલ બેગ લખ્યું છે ત્યાં આપણે બીજી પ્રોડક્ટ એટલે વોટર બોટલ આ લખવા જવાનું છે બરોબર આ બીજી પ્રોડક્ટ માટે આટલું થઈ જશે ત્યારબાદ આપણે ત્રીજી પ્રોડક્ટ માટે આ જ્યાં વસ્તુ શું કરશું કંટ્રોલ સી અને એને એને અહીંયા પેસ્ટ કરશું કંટ્રોલ વી બરોબર અને પાછું આપણે એને વ્યવસ્થિત ફોર્મેટમાં ગોઠવી દઈએ બરોબર આ વ્યવસ્થિત ફોર્મેટની અંદર આપણે ગોઠવાઈ ગયું છે હવે શું કરવાનું છે આ પ્રોડક્ટ કેટલામી છે ત્રીજી તો C2 છે ત્યાં C3 અને અહીંયા Q2 છે ત્યાં આપણે શું કરશું Q3 કરશું બરોબર પ્રોડક્ટ નું નામ જે છે ત્રીજી પ્રોડક્ટ છે તો આપણા માટે ત્રીજી પ્રોડક્ટ કઈ હતી તો કે લંચ બોક્સ આપણા માટે ત્રીજી પ્રોડક્ટ કઈ હતી તો કે લંચ બોક્સ હવે ત્રીજી પ્રોડક્ટ નું નામ લંચ બોક્સ હતું પણ ત્રીજી પ્રોડક્ટ ની પ્રાઇસ કેટલી હતી તો કે આપણા માટે પ્રાઇસ જે છે એ 400 નહોતી મિત્રો એ 200 હતી તો પ્રાઇસ ચેન્જ કરવા જવું પડશે ઉપર બીજી પ્રોડક્ટ નું નામ વોટર બોટલ હતું પણ એની પ્રાઇસ જે છે 400 નહોતી રાખી આપણે 500 રૂપિયા રાખેલી હતી 500 તો આપણે ચેન્જ કરવા જવું પડશે ત્રણ પ્રોડક્ટ માટે કમ્પ્લીટ થઈ ગયું છે પાછું કોપી કરશું કંટ્રોલ સી અને અહીંયા પાછું શું કરશું તો કે પેસ્ટ કરશું એટલે કંટ્રોલ વી અને પાછું એને વ્યવસ્થિત આપણે ગોઠવી દઈએ બરાબર આપણે આ વ્યવસ્થિત જે છે એને આપણે ગોઠવી દઈએ હવે આ કેટલામી પ્રોડક્ટ છે તો કે આ ચોથી પ્રોડક્ટ છે ચોથી પ્રોડક્ટ છે મિત્રો એટલે જ્યાં C3 છે ત્યાં શું કરવું પડશે C4 જ્યાં Q3 છે ત્યાં Q4 ચોથી પ્રોડક્ટ નું નામ શું છે તો કે કંપાસ બોક્સ છે ચોથી પ્રોડક્ટ જે છે મિત્રો એનું નામ જે છે એ છે કંપાસ બોક્સ તો આ લંચ બોક્સ છે એની જગ્યાએ શું કરવું પડશે કંપાસ બોક્સ
અને કંપાસ બોક્સ ને આપણે પ્રાઇસ રાખેલી છે 600 રૂપિયા એટલે કે 600 તો જ્યાં 200 છે ત્યાં શું કરવું પડશે 600 રૂપિયા તો ચોથી પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ છે મિત્રો આવી રીતના પાછું કંટ્રોલ સી કરવું પડશે અને અહીંયા પેસ્ટ કરવું પડશે એટલે કે કંટ્રોલ વી બરાબર અને અહીંયાથી હવે આપણે તમે પાછું એને ગોઠવી દેશું અહીંયાથી આપણે ગોઠવશું હવે આ કેટલામે પ્રોડક્ટ છે તો કે પાંચમી પ્રોડક્ટ છે તો અહીંયા C4 છે મિત્રો ત્યાં શું કરવું પડશે C5 કરવું પડશે Q4 છે ત્યાં Q5 કરવું પડશે પાંચમી પ્રોડક્ટ જે છે મિત્રો એ છે ફાઇલ એન્ડ ફોલ્ડર છે પાંચમી પ્રોડક્ટ જે છે એ કઈ છે તો કે ફાઇલ એન્ડ ફોલ્ડર બરાબર હવે એની પ્રાઇસ આપણે કેટલી રાખેલી છે તો કે 750 રૂપિયા રાખેલી છે એની પ્રાઇસ કેટલામી છે તો કે 750 રૂપિયા છે બરાબર ત્યારબાદ આ પાંચમી પ્રોડક્ટ હતી અને હવે આપણે છઠ્ઠી પ્રોડક્ટ એડ કરવા જઈ રહ્યા છીએ તો આને પાછું કોપી કરશું કંટ્રોલ સી અને અહીંયા કંટ્રોલ વી બરોબર આ છઠ્ઠી પ્રોડક્ટ છે તો C5 છે મિત્રો ત્યાં શું કરવા જવું પડશે C6 Q5 છે ત્યાં શું કરશું આપણે Q6 કારણ કે આપણે બધી જગ્યાએ આઈડી આપણે આને આપેલી છે એટલે છઠ્ઠી પ્રોડક્ટનું નામ જે આપણે રાખ્યું છે એ છે પેન એન્ડ પેન્સિલ છઠ્ઠી પ્રોડક્ટ જે છે મિત્રો એનું નામ શું છે તો કે પેન એન્ડ પેન્સિલ છે બરોબર અને એની પ્રાઇસ આપણે રાખેલી છે મિત્રો 120 રૂપિયા તો અહીંયા 750 છે ત્યાં શું કરવું પડશે 120 રૂપિયા આપણે કરવા જવું પડશે તો આવી રીતના 6 6 પ્રોડક્ટ માટે છે મિત્રો એ આપણે એડ કરી લઈએ છીએ આપણે જોઈ લઈએ બરોબર જો આ પહેલું ઇફ કન્ડિશન છે C1 Q1 સ્કૂલ બેગ અને 400 રૂપિયા બરોબર તો આ પ્રોડક્ટ 1 છે પછી બીજી ઇફ કન્ડિશન છે એની અંદર C2 Q2 વોટર બોટલ અને પ્રાઇસ 500 રૂપિયા ત્રીજી કન્ડિશન છે C3 Q3 લંચ બોક્સ અને પ્રાઇસ 200 એટલે 200 રૂપિયા ચોથી કન્ડિશન આપેલી છે એમાં C4 Q4 પ્રાઇસ પ્રોડક્ટ છે કંપાસ બોક્સ અને પ્રાઇસ જે છે એ છે 600 રૂપિયા પાંચમી કન્ડિશન છે એમાં C5 Q5 બરોબર પ્રોડક્ટ છે ફાઇલ એન્ડ ફોલ્ડર અને પ્રાઇસ 750 છઠ્ઠી કન્ડિશન છે C6 Q6 પ્રોડક્ટ છે પેન એન્ડ પેન્સિલ અને પ્રાઇસ છે 120 રૂપિયા તો આટલું પહેલાં આપણે 6 જેટલી પણ પ્રોડક્ટ હોય મિત્રો એ બધી પ્રોડક્ટ માટે આટલું પહેલાં કરવું પડશે હવે શું કરવાનું છે તો કે હવે આપણે ચેક કરવાનું છે કે ઇફ અને નોટ ની સાઇન ઇફ નોટ ચેક જો આપણી પાસે વેરિયેબલ છે ચેક જોઈ ચેક ની અંદર કાંઈ વસ્તુ આવે જ નહીં બ્લેન્ક હોય મતલબ કે કોઈ વસ્તુ તમે એડ ટુ કાર્ટ નું જે ઓલું ચેક બોક્સ છે એમાં ચેક ક્લિક કર્યું જ નથી તો શું થશે તો આનો મીનિંગ એવો થયો મિત્રો કે ઇફ આઈટમ ઇઝ નોટ સિલેક્ટેડ ઇફ આઈટમ ઇઝ નોટ સિલેક્ટેડ મતલબ કે કોઈ વસ્તુ તમે પ્રોડક્ટ સિલેક્ટ જ ન કરો તો શું થાય તો કે આપણે એરર મેસેજ એક આપવાનો હોય ને કોઈ વસ્તુ સિલેક્ટ જ નથી અને પરચેઝ ઉપર ક્લિક કરે તો હું શું કરીશ તો કે એક એરર મેસેજ આપીશ અને મેસેજ બોક્સ અંદર ટાઈપ કરવું છે એટલે હું ફંક્શન કયું આવશે એલર્ટ એલર્ટ ની અંદર હું એવું ટાઈપ કરીશ કે પ્લીઝ સિલેક્ટ એની વન પ્રોડક્ટ બરોબર એક એટલીસ્ટ કોઈ પણ એક પ્રોડક્ટ સિલેક્ટ કરો આવો મારે એરર મેસેજ આપવો ક્યારે આવશે જ્યારે કોઈ વસ્તુ ઉપર એક પણ પ્રોડક્ટના એડ ટુ કાર્ટ ઉપર ચેક નહીં કર્યું હોય ડાયરેક્ટ તમે પરચેઝ ઉપર ક્લિક કરશો ત્યારે આવશે બરોબર પછી એ મેસેજ આવી જાય પછી શું આવવું જોઈએ તો કે રિટર્ન ફોલ્સ આવું થવું જોઈએ બરોબર હવે રિટર્ન ફોલ્સનો મતલબ શું થાય તો કે રિટર્ન ફોલ્સ એટલે એવું થાય કે પેજ ઇઝ નોટ રીડાયરેક્ટ ટુ અધર પેજ બરાબર રિટર્ન ફોલ્સ એટલે પેજ બીજા કોઈ પેજ ઉપર ફોકસ કરશે નહીં માત્ર અને માત્ર ક્યાં આવશે તો કે જે પેજમાં છે ત્યાં જ રહેશે પણ આ તો ક્યારે આવશે કોઈ વસ્તુ ઉપર ચેક ન કર્યું હોય તો અને જો કોઈ પ્રોડક્ટના એડ ટુ કાર્ટ ઉપર ચેક કરેલું છે મિત્રો તમે તો શું આવશે તો કે તો આવશે એલ્સ એલ્સમાં ક્યારે જશે જ્યારે કોઈ પ્રોડક્ટના એડ ટુ કાર્ટ ઉપર તમે ક્લિક કર્યું હશે એ ચેકબોક્સ ચેક કર્યું હશે ત્યારે ત્યારે મેસેજ શું આવવો જોઈએ તો કે ત્યારે મારે એવું મેસેજ દેખાડવો છે એલર્ટ દ્વારા કે પ્રોડક્ટ
purchase successfully. Product purchase successfully. આવો મારે મેસેજ બતાવો છે બરોબર હવે આવો મેસેજ બતાવી દીધા પછી શું થશે તો કે તમે જે પ્રોડક્ટ પરચેસ કરી છે એ પ્રોડક્ટ નું નામ એની ક્વોન્ટિટી એની પ્રાઇસ આ બધી વસ્તુ ક્યાંક યાદ તો રાખવી પડશે ને છેલ્લે બિલ માં પ્રિન્ટ થશે તો એના માટે શું કરવું પડશે કુકી સ્ટાર્ટ કરવી પડશે એટલે કે document.cookie equals to વેરિયેબલ કયો હતો str બરોબર document document document.cookie equals to str એટલે કે આપણી પાસે વેરિયેબલ હતો str આનો મીનિંગ શું થયો તો કે સિલેક્ટેડ પ્રોડક્ટ વેલ્યુ સ્ટોર્ડ સિલેક્ટેડ પ્રોડક્ટ વેલ્યુ સ્ટોર્ડ ઇન કુકી જેટલી પ્રોડક્ટ સિલેક્ટ કરો છો બધી પ્રોડક્ટ ની બધી જ માહિતી જે છે કુકી માં સ્ટોર કરશે હવે શું થશે તો કે હવે આની અંદર આપણે હવે શું કરશું અહીંયા તો કે અહીંયા જે છે મિત્રો હવે આપણે અહીંયા રિટર્ન ટ્રુ આપશું રિટર્ન ટ્રુ કરશું એટલે શું થશે હવે એ બીજા પેજ ઉપર ટ્રાન્સફર થશે અને આપણે ફોર્મ ની જ્યારે જનરેટ કર્યું હતું ત્યારે એની એક્શન URL માં bill.html એવું આપણે લખેલું હતું બરોબર તો આટલી વસ્તુ પહેલા ક્લિયર થવી જોઈએ અને અહીંયાથી આપણે સ્ક્રિપ્ટ ટેગ જે છે મિત્રો ઓવર થશે તો આ જો આ જે છે ઇફ કન્ડિશન આપણે અહીંયા મૂકેલી છે કે ચેકબોક્સ ઉપર ચેક ન થાય એક પણ પ્રોડક્ટ નાને પરચેસ ઉપર ક્લિક કરે તો મેસેજ શું આવવો જોઈએ પ્લીઝ સિલેક્ટ એની વન પ્રોડક્ટ પરંતુ કોઈ એક પ્રોડક્ટના ચેકબોક્સ ઉપર ક્લિક કર્યું એડ ટુ કાર્ટ અને પરચેસ ઉપર ક્લિક કરે તો શું થવું જોઈએ તો કે જેટલી પ્રોડક્ટના એડ ટુ કાર્ટના ચેકબોક્સ ઉપર ક્લિક કર્યું છે એ બધી પ્રોડક્ટની તમામ માહિતી કુકીઝમાં સ્ટોર કરશે અને કુકીઝનો વેરિયેબલ કયો બનાવ્યો છે આપણે str જે હવે એ જ કુકીઝના ડેટાને આપણે પ્રિન્ટ કરવાનો થશે તો અહીંયા જે છે એ આપણું આટલું પહેલાં કોડિંગ છે એ શેમાં લખવાનું છે તો કે આટલું કોડિંગ છે મિત્રો એ આપણે આની અંદર લખવાનું થશે ઇન્ડેક્સ ડોટ html ના હેડ ટેગની અંદર એટલે કે અહીંથી જો ફંક્શનનું નામ શું છે પરચેસ બરોબર હવે આને હું શું કરીશ તો કે સેવ કરીશ બરોબર કંટ્રોલ s હવે અહીંયા આપણે આ સ્કૂલ પ્લાઝા રનિંગ જ છે અત્યારે અને એને આપણે એન્ટર આપશું હવે જો મિત્રો શું થશે કે હું અત્યારે અહીંયા એક પણ વસ્તુ ક્લિક એન્ટર નથી કરતો કોઈ ક્વોન્ટિટી કોઈ કાર્ટની ચેક વેલ્યુ ચેક નથી કરતો કોઈ વસ્તુ અને ડાયરેક્ટ હું પરચેસ ઉપર ક્લિક કરું તો શું આવશે તો કે એક એરર મેસેજ આવશે ને એવું કહેશે કે પ્લીઝ સિલેક્ટ એની વન પ્રોડક્ટ કોઈ પણ એક પ્રોડક્ટ તમારે એટલીસ્ટ સિલેક્ટ કરવી પડશે નહીંતર તમારું બિલ બનશે નહીં ઓકે ક્લિક કરશો એટલે શું થશે તો કે રિટર્ન ફોલ્સ આપ્યું એટલે બીજા પેજ ઉપર ટ્રાન્સફર નહીં કરે આ જ પેજ ઉપર તમે રહેશો પરંતુ હવે કોઈ એક પ્રોડક્ટ સિલેક્ટ કરો માનો કે સ્કૂલ બેગ છે એની એક બેગની પ્રાઇસ 400 રૂપિયા છે મારે 10 બેગ લેવી હોય તો 4000 થશે પણ એ વસ્તુ કાર્ટમાં એડ કરવી છે કાર્ટ એટલે કાંઈ નહીં બિલ તો કે યસ અહીં ચેક કરશો તો જ એ વસ્તુનું બિલ બનશે નહીંતર બનશે નહીં પછી તો કે આ ફાઇલ એન્ડ ફોલ્ડર છે એ મારે 20 લેવા છે એકનો ભાવ જે છે એ છે 750 અને 20 લેવા છે આને કાર્ટમાં એડ કરવું છે તો કે યસ ક્લિક કરશો તો જ બિલ બનશે હવે પરચેઝ ઉપર ક્લિક કરીશ તો શું થશે તો કે મેસેજ આવશે પ્રોડક્ટ પરચેઝ સક્સેસફુલી પરંતુ મિત્રો આવો એક એરર મેસેજ આવશે એમ કહેશે કે ફાઇલ નોટ ફાઉન્ડ શું કામ આવું કીધું તો કે મેં ફોર્મ જ્યારે ડિક્લેર કર્યું હતું ને બનાવ્યું હતું ત્યારે મેં એની એક્શન URL માં લખેલું હતું કે bill.html ત્યારે ક્લિક કરવામાં આવે ત્યારે કઈ ફાઇલ ખુલવી જોઈએ bill.html જ્યારે આપણી પાસે bill.html ની ફાઇલ છે નહીં એટલે ફાઇલ નથી એટલે એરર આપશે ફાઇલ નોટ ફાઉન્ડ તો હવે આપણે શું કરવું પડશે તો કે હવે આપણે જે છે મિત્રો એ bill.html નામની ફાઇલ બનાવવી પડશે રીસેટ ઉપર ક્લિક કરીશ એટલે જેટલું વસ્તુ એન્ટર કરી હતી જેટલું ચેક કર્યું હતું બધું શું થઈ જશે ડિફોલ્ટ લેઆઉટમાં આવી જશે તો હવે આપણે શું બનાવવાનું છે મિત્રો તો કે હવે આપણે જે છે એ bill.html ની ફાઇલ બનાવવાની છે તો આ કમ્પોઝર છે જ આપણી પાસે કમ્પોઝરની અંદર ફાઇલ અને ન્યૂ ફાઇલ બ્લેન્ક ડોક્યુમેન્ટ ક્રિએટ બરોબર અહીં આવી જશે હવે આને હું શું કરી દઈશ તો કે પહેલાં હું આને સેવ કરું બરોબર હવે સેવ કરીશ એટલે પૂછશે ટાઇટલ શું રાખવું છે તો હું બિલિંગ નામ આપી દઉં ઓકે આપીશ સેવ કરવાનું પૂછશે તો ડેસ્કટોપની અંદર સ્કૂલ વેબસાઇટ નામનું ફોલ્ડર છે એની અંદર હું બિલ નામની ફાઇલ બનશે અને એનું એક્સટેન્શન તો કયું આવશે ડિફોલ્ટ સેવ એઝ html છે એટલે bill.html આવશે અને સેવ ઉપર ક્લિક કરી નાખીશ હવે આની અંદર કોઈ ડિઝાઇન આપણે બનાવવાની નથી જે ડિઝાઇન બનાવશું એ કોડિંગથી જ બનાવશું તો હવે ડાયરેક્ટ એના સોર્સમાં જશું કોડિંગમાં અને કોડિંગમાં આપણે શું કરવાનું છે તો કે જો આપણે ઇન્ડેક્સ ડોટ html ની
ડિઝાઇન બનાવી નાખેલી હતી ભાગ 1 માં ભાગ 2 માં શું કર્યું તો કે એની અંદર કોડિંગ ઉમેર્યું બરોબર પ્રોગ્રામિંગ કર્યું હવે તો કે આપણે બીજી ફાઇલ કઈ છે તો કે bill.html એની અંદર આપણે શું કરવાનું છે તો કે પ્રોગ્રામિંગ કરવાનું છે તો હવે એની અંદર તમારે શું કરવાનું છે તો કે ટાઇટલ ટેગ જે છે મિત્રો એ પૂરો થાય છે એની નીચે આ જે ટાઇટલ ટેગ પૂરો થાય છે એની એક્ઝેક્ટ નીચે તમારે શું કરવાનું છે તો કે એની અંદર મારે હવે લખવાનું છે બરોબર હવે શું લખીશ તો કે અહીંયા પણ મારે સ્ક્રિપ્ટ લખવું પડશે ને કારણ કે જાવા સ્ક્રિપ્ટ નું જ કોડિંગ લખવાનું છે એટલે સ્ક્રિપ્ટ અને અહીંયા સ્ક્રિપ્ટ જે છે એને ઓવર કર નાખશું એટલે સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ ની અંદર જ તમારે લખવાનું છે બરોબર હવે એમાં પણ ફંક્શન બનાવવું પડશે એટલે કે ફંક્શન અને હું આપી દઉં છું બિલિંગ હવે આ જ ફંક્શન ને આપણે ક્યાંક ઇવેન્ટ માં કોલ કરાવશું હવે ફંક્શન બિલિંગ આપેલું છે અને એની અંદર આપણે આગળ જોઈએ તો કે આપણે બધો જેટલી પ્રોડક્ટ સિલેક્ટ થઈ હતી મિત્રો કાર્ટમાં એડ કરવા માટે બધી પ્રોડક્ટ આપણે ક્યાં સ્ટોર કરાવી હતી તો કે બધી પ્રોડક્ટ જે છે એ મિત્રો આપણે કુકીઝમાં સ્ટોર કરાવી હતી અને કુકી નું નામ હતું str તો હવે બસ એનો જ ઉપયોગ અહીં કરવાનો છે તો હું શું કરીશ તો કે જો વેર કુકી એ ડબલ આર એક વેરિયેબલ બનાવ્યો છે મેં કુકી એરે એટલે કે કુકી એ ડબલ આર ઇક્વલ્સ ટુ તો કે ન્યુ એરે જો એરે શું કામ બનાવવો પડે છે કારણ કે એક કરતા વધારે પ્રોડક્ટ સિલેક્ટ થઈ હોય ને એના માટે આપણે શું કરશું તો કે એરે બનાવવો પડશે કોમેન્ટમાં લખી નાખીએ કે એરે ઇઝ યુઝ્ડ ટુ સ્ટોર મલ્ટીપલ વેલ્યુ બરોબર આ શું શેના માટે થશે તો કે મલ્ટીપલ વેલ્યુ સ્ટોર કરવા માટે થશે હવે જે એરે છે કુકી એને એની અંદર શું સ્ટોર કરવું છે તો કે કુકી એ ડબલ આર કુકી એરે ઇક્વલ્સ ટુ તો કે ડોક્યુમેન્ટ ડોટ કુકી અને ડોટ સ્પ્લિટ ડોક કુકી એરે ઇક્વલ્સ ટુ ડોક્યુમેન્ટ ડોટ કુકી ડોટ સ્પ્લિટ અને એની અંદર આપણે ઇન્વર્ટેડ કોમામાં કોમા કરી સોરી કોલન કરી અને આવી રીતના લખવાનું છે બરોબર આવું શું કામ થશે તો કે એ કોમેન્ટમાં લખીએ કે યુઝ્ડ ટુ ડિફરન્સિએટ પ્રોડક્ટ જેટલી પણ પ્રોડક્ટ આપણે છે એ બધાને અલગ ક્યાંથી પાડશે કારણ કે કોઈ પ્રોડક્ટ સિલેક્ટ કરશો એટલે પ્રોડક્ટનું નામ એની પ્રાઇસ એની ક્વોન્ટિટી એનો ટોટલ બધું જ એક જ એરેમાં હશે પણ બધી વસ્તુ છૂટી ક્યાંથી પડશે તો કે કોલનથી એટલે આપણે એને એવું કીધું જ્યાં કોલન આવે ને ત્યાંથી જે કુકીઝનો એરેનો ડેટા છે એને અલગ કરવાનું છે અલગ કરશો તો જ અલગ અલગ પ્રિન્ટ કરી શકશો બરોબર હવે તો કે એની અંદર હવે શું લખવાનું છે તો કે આપણે પહેલા હેડિંગ લખવું છે તો હું હેડિંગ લખીશ કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને આની અંદર HTML ની અંદર જ કોડિંગ લખવાનું છે સેન્ટર ત્યારબાદ H1 અને H1 માં હું લખીશ કે વેલકમ ટુ બિલિંગ બરોબર સ્લેશ H1 અને સ્લેશ સેન્ટર બરોબર તો જો સેન્ટર આમાં આવડું અમે શું લખ્યું છે હજી માત્ર હેડિંગ લખ્યું છે કે વેલકમ ટુ બિલિંગ તો એની અંદર સેન્ટર ટેગ લીધો છે અને H1 ટેગ એટલે થોડા ફોન્ટ જે છે મોટા દેખાશે હવે શું કરવાનું છે તો કે મારે જે પ્રિન્ટ કરવાનું છે બધું ટેબલમાં પ્રિન્ટ કરવાનું છે તો ટેબલની અંદર હું હેડિંગ લખીશ તો કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ જો આપણે જાવા સ્ક્રિપ્ટમાં લખીએ છીએ એટલે દરેકે દરેક ટેગને આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ નામ રાઇટથી જ લખી શકશું બરોબર ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પછી તો કે સેન્ટર પછી શું આવશે તો કે ટેબલ બરોબર ટેબલની બોર્ડર કેટલી આવશે તો કે બોર્ડર ઇક્વલ્સ ટુ ટુ સેન્ટર પછી ટેબલ ટેક્સ્ટ આપીરો બોર્ડર ઇક્વલ્સ ટુ ટુ સોરી બોર્ડર ઇક્વલ્સ ટુ આપણે 3 આપી દઈએ બરોબર પછી તો કે હવે આની અંદર ટેબલનું હેડિંગ એટલે THEAD ટી હેડ ટેક્સ્ટ આ થશે એની અંદર TR ટેગ આવશે એની અંદર TH ટેગ આવશે અને TH ટેગની અંદર આપણે એવું લખશું કે ડિસ્ક્રિપ્શન એટલે કે પ્રોડક્ટનું નામ પછી લખાઈ ગયા પછી સ્લેશ TH અને TH બરોબર લખાઈ ગયા પછી સ્લેશ TH અને પાછો TH ટેગ જે છે એને સ્ટાર્ટ કરશું બરોબર પછી TH ટેગની અંદર શું લખવાનું છે તો કે ક્વોન્ટિટી QUANTITY ક્વોન્ટિટી પછી સ્લેશ TH અને પાછું TH ટેગ સ્ટાર્ટ કરશું હવે TH ટેગ સ્ટાર્ટ કરશું એટલે હવે શું આવશે
તો કે હવે આવશે ઈ છે પ્રાઇસ બરોબર અને પ્રાઇસ પછી તો કે TH ને પૂરો કરશું સ્લેશ TH અને પાછો બીજો TH શરૂ કરશું એટલે કે TH બરોબર હવે ઈ TH ની અંદર શું આવશે તો કે એની અંદર આવશે ટોટલ હવે ટોટલ જે છે ઈ લખશો પછી આપણે TH જે છે એને ઓવર કરશું બરોબર બધું પૂરું થઈ જાય છે તો TR સ્ટાર્ટ કર્યું તો આપણે TR ને ઓવર કરશું અને TR ને ઓવર કર્યા પછી આપણે ટેબલ નું હેડિંગ સ્ટાર્ટ કર્યું તો એટલે આપણે સ્લેશ THEAT બરોબર એટલે ટેબલ હેડિંગ જે છે એને પણ શું કરશું પૂરું કરશું ઇન્વર્ટેડ કોમા કૌંસ પૂરો અને સેમિકોલન બરોબર આટલી વસ્તુ થાશે તો આ શું થયું માત્ર ટેબલ નું હેડિંગ થયું છે આ શું થયું છે માત્ર ને માત્ર ટેબલ નું હેડિંગ થયું છે હવે આ વસ્તુ સેના માટે છે તો આપણે કમેન્ટ લાઈન માં લખી નાખીએ કે આ જે વસ્તુ છે મતલબ કે એબોવ લાઈન ઇઝ define table with heading above line is define table with heading બરોબર આ શું કરશે માત્ર ટેબલ નું હેડિંગ દેખાડશે હેડિંગ માં આપણે કેટલી કોલમ લીધી તો કે description quantity price અને total આ ચાર કોલમ લીધેલી છે હવે શું કરવું પડશે તો કે ટોટલ જે છે એ બધી પ્રોડક્ટ નો ટોટલ ફાઇનલ એમાઉન્ટ એ લખવું પડશે ને તો એને એક વેરિયેબલ બનાવવો પડશે અને એ વેરિયેબલ એવો બનાવશું કે where total 2 equals to 0 બરોબર ટોટલ 2 equals to 0 એક વેરિયેબલ બનાવશું ટોટલ 2 કે જેની શરૂઆતની વેલ્યુ 0 કમેન્ટ માં લખશું કાસે ના માટે આવશે તો કે used to store grand total of all product used to store grand total of all product બરોબર બધી પ્રોડક્ટ નો છેલે grand total ફાઇનલ ટોટલ સ્ટોર કરવા માટે ઉપયોગ થાશે હવે જેટલી પણ પ્રોડક્ટ લીધેલી છે બધી પ્રોડક્ટની માહિતી ટેબલમાં પ્રિન્ટ કરવી પડશે તો એના માટે આપણે શું કરવું પડશે ફોર લૂપ કારણ કે કેટલી પ્રોડક્ટ સિલેક્ટ કરી છે દર વખતે આપણને ખબર હશે નહીં તો ફોર વેર i ઇક્વલ્સ ટુ 1 વેરિયેબલ ડિક્લેર કર્યો i નામનો કે જેની વેલ્યુ 1 થી શરૂ થશે પછી i લેસ ધેન કુકી a ડબલ r એરે ડોટ લેન્થ વેર i ઇક્વલ્સ ટુ 1 i લેસ ધેન કુકી એરે ડોટ લેન્થ અને પછી શું કરશું તો કે i પ્લસ પ્લસ બરોબર હવે આ જે ફોર લૂપ છે મિત્રો એની અંદર શું લખવાનું છે આની અંદર જે લખવાનું છે એ શું લખવાનું છે જુઓ તો એની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેર કરશું વેર કુકી ડેટા ઇક્વલ્સ ટુ તો કે કુકી એરે એટલે કે એ ડબલ આર અને ચોરસ કૌંસ ની અંદર આઈ એટલે દરેક વખતે આઈ ની વેલ્યુ સ્ટોર થશે એટલે પહેલા 1 પછી 2 પછી 3 એવી ક્યાં સુધી તો કે જ્યાં સુધી કુકી ની લેન્થ થી ઓછી સંખ્યા નહીં આવે ત્યાં સુધી તો વેર કુકી ડેટા ઇક્વલ્સ ટુ કુકી એરે એટલે કે એ ડબલ આર ઓફ આઈ ડોટ સ્પ્લિટ બરોબર સ્પ્લિટ કરશો એટલે હવે ક્યાંથી સ્પ્લિટ થશે એ કોલન થી એટલે કે આવી રીતના બરોબર તો આ શેના માટે યુઝ કર્યું છે તો કે આ સેપરેશન માટે છે એટલે કમેન્ટમાં લખી નાખીએ કે સેપરેટ ધ ડિટેલ્સ બરોબર એ શું કરશે તો કે જેટલી ડિટેલ્સ છે એને શું કરશે એ સેપરેટ કરશે બરોબર પછી શું કરવાનું છે તો કે હવે આપણે આની અંદર પ્રિન્ટ કરવાનું છે બધી જ વસ્તુ તો હવે આપણે જો 1 બાય 1 જે છે એ ડેટાને આપણે પ્રિન્ટ કરતા શીખીએ તો કઈ રીતના તો કે પ્રિન્ટ કરવા માટે એક જ છે આપણી પાસે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને અહીં આપણે ટેબલ તો પહેલેથી ચાલુ કરેલું છે હવે TR આવશે TR ની અંદર TD આવશે બરોબર તો TR TD અને ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પ્લસ તો હવે શું આવશે તો કે કુકી ડેટા ઓફ કુકી નો જે ડેટા છે તો કુકી ડેટા ઓફ 0 બરોબર પછી પ્લસ કરશું આપણે પછી પાછો ઇન્વર્ટેડ કોમા કરશું એની અંદર સ્લેશ TD આપશું અને પાછું જે છે એ TD ને આપણે સ્ટાર્ટ કરશું બરોબર ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પ્લસ આવશે અને પાછું શું આવશે તો કે કુકી ડેટા 1 આવશે બરોબર હવે શું આવ્યું કુકી ડેટા 1 હવે કુકી ડેટા 1 આવશે પછી શું આવશે તો કે પ્લસ ની સાઇન ઇન્વર્ટેડ કોમા ની અંદર સ્લેશ TD આવશે પાછું TD સ્ટાર્ટ થશે બરોબર અને ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પાછી પ્લસ ની સાઇન આવશે અને કુકી ડેટા તો હવે કેટલામાં ડેટા આવશે તો કે કુકી ડેટા ઓફ 2 આવશે ને તો કે યસ કુકી ડેટા ઓફ 2 પ્લસ ની સાઇન આવશે ઇન્વર્ટેડ કોમા આવશે
અને એની અંદર પાછો સ્લેશ ટીડી બરોબર અને પાછું જે છે એ ટીડી સ્ટાર્ટ થશે ટીડી અને સ્લેશ ટીડી અને ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પ્લસ કરી અને કુકી ડેટા ઓફ 3 કુકી ડેટા ઓફ 3 પ્લસ ની સાઇન આવશે ઇન્વર્ટેડ કોમા આવશે સ્લેશ ટીડી આવશે બરોબર અને હવે શું આવશે તો કે TR સ્ટાર્ટ કર્યું તો એટલે હવે આપણે સ્લેશ TR આવશે બરોબર અને ઇન્વર્ટેડ કોમા પૂરા થશે કૌંસ પૂરો થશે અને સેમીકોલન આવશે બરોબર તો આટલી વસ્તુ લખશો એટલે શું થશે તો કે 1 બાય 1 ડેટા જે છે તમારી પ્રોડક્ટ ના એ પ્રિન્ટ થશે હવે આ જે વસ્તુ છે એ સેના માટે છે તો કે આ જે વસ્તુ છે એ સેના માટે તો કમેન્ટ લાઈન માં લખી નાખીએ કે એબોવ લાઈન displays all product details in table આ જે લાઈન લખી છે એનાથી ટેબલ ની અંદર દરેક દરેક પ્રોડક્ટ ની તમામ માહિતી જે છે એ શું કરશે પ્રિન્ટ કરશે પછી બધી જ માહિતી પ્રિન્ટ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે તો કે ટોટલ પ્રિન્ટ કરવાનું છે ને તો આપણે આપી દેશું કે ટોટલ 2 જે છે પ્લસ ઇક્વલ્સ ટુ ટોટલ 2 પ્લસ ઇક્વલ્સ ટુ પાર્સ ફ્લોટ टोटल 2 इक्वल्स टू पार्स फ्लोट अने एनी अंदर कुकी डेटा ऑफ 3 એટલે કે ટોટલ જે છે એ પ્રિન્ટ થશે અને કૌંસ પૂરો થશે અને સેમીકોલન આવશે તો આ સેના માટે છે તો કે આપણે એ લખી નાખશું કે આ જે વસ્તુ છે એ છે યુઝ્ડ ફોર ટુ કન્વર્ટ ફ્લોટિંગ વેલ્યુ બરોબર આ જે છે એ શું કરશે તો કે ફ્લોટિંગ વેલ્યુ જે છે એને કન્વર્ટ કરશે તો ટોટલ 2 પ્લસ ઇક્વલ્સ ટુ પાર્સ ફ્લોટ અને કુકી ડેટા ઓફ 3 બરોબર આટલી વસ્તુ જે છે એ આવશે અને અહીંયા આપણી ફોર લૂપ જે છે ને મિત્રો એ કમ્પ્લીટ થશે બરોબર હવે ફોર લૂપ કમ્પ્લીટ થઈ જશે પછી આપણે છેલ્લે શું કરવાનું રહેશે તો કે ટોટલ પ્રિન્ટ કરવાનો રહેશે ને તો કે એના માટે આપણે શું લખશું તો કે ડોક્યુમેન્ટ ડોટ રાઈટ document dot write અને હવે શું લખશું અહીંયા તો કે અહીંયા એવું લખશું આપણે કે tr td બરોબર tr td total બરોબર પછી slash td પાછો td જે છે એને આપણે સ્ટાર્ટ કરશું બરોબર tr td total slash td અને પાછો td સ્ટાર્ટ થયો પછી ઇન્વર્ટેડ કોમા ની અંદર પ્લસ ઇન્વર્ટેડ કોમા પૂરા થશે બરોબર ઇન્વર્ટેડ કોમા માં પ્લસ ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પાછા ઇન્વર્ટેડ કોમા શરૂ થશે એમાં પ્લસ અને પાછા ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પછી તો કે પાછું સ્લેશ ટીડી અને પાછું ટીડી સ્ટાર્ટ થશે બરોબર પાછું ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પ્લસ ની સાઇન આવશે ઇન્વર્ટેડ કોમા પૂરા થશે પાછા ઇન્વર્ટેડ કોમા શરૂ થશે પ્લસ ની સાઇન ઇન્વર્ટેડ કોમા પૂરા થશે સ્લેશ ટીડી અને પાછો અહીંયા શું આવશે તો કે ટીડી આવશે સ્લેશ ટીડી અને ટીડી આવશે હવે જે છે એ શું આવશે તો કે હવે પાછું જે છે ઇન્વર્ટેડ કોમા આવશે પછી પ્લસ ની સાઇન આવશે પછી ટોટલ 2 બરાબર ટોટલ 2 ને પ્રિન્ટ કરવાનો છે પ્લસ ની સાઇન આવશે ઇન્વર્ટેડ કોમા આવશે સ્લેશ ટીડી આવશે બરાબર અને સ્લેશ TR આવશે સ્લેશ TD અને સ્લેશ TR ઇન્વર્ટેડ કોમા પૂરા થશે બરોબર કૌંસ પૂરો થશે અને સેમીકોલન આવશે બરોબર આ શું કરશે તો કે આ જે લાઈન છે ને એ છેલ્લે ટોટલ પ્રિન્ટ કરશે એટલે આપણે એવું લખી નાખીએ કમેન્ટમાં કે એબોવ લાઈન પ્રિન્ટ ધ ગ્રાન્ડ ટોટલ આ જે લાઈન છે એ શું કરશે છેલ્લે ગ્રાન્ડ ટોટલ છે એને પ્રિન્ટ કરશે અને છેલ્લે આપણે ટેબલને ઓવર કરવું પડશે તો ડોક્યુમેન્ટ ડોટ રાઈટ અને ઇન્વર્ટેડ કોમાની અંદર સ્લેશ ટેબલ અને સ્લેશ સેન્ટર સ્લેશ ટેબલ અને સ્લેશ સેન્ટર અહીંયા સેમીકોલન જે છે એ પૂરો થશે અને અહીંયાથી આપણે કર્લી બ્રેસીસ પૂરો થશે અને સ્ક્રિપ્ટ ટેગ તો આટલી વસ્તુ આપણે શું કરવી પડશે તો કે લખવી પડશે આ બધી જ વસ્તુ શેમાં લખેલી છે મિત્રો તો કે આ બધી જ વસ્તુ જે છે એ ફંક્શન છે બિલિંગ એમાં લખેલી હવે આ ફંક્શનને જ્યારે શું થશે પેજ લોડ થઈને ત્યારે આપણે શું કરવાનું છે તો કે આ ફંક્શન જ્યારે
લોડ થઈ ને પે ત્યારે કોલ કરવાનો છે તો બોડી ટેગ ની અંદર આપણે લખવું પડશે કે ઓન લોડ બોડી ટેગ ની અંદર ઇવેન્ટ લખવી પડશે ઓન લોડ જ્યારે પેજ લોડ થાય ત્યારે બિલિંગ નામનું ફંક્શન છે એને રન કરવાનું છે તો ઓન લોડ ની અંદર ઇક્વલ્સ ટુ ઇનવર્ટેડ કોમા ની અંદર બિલિંગ બરોબર કૌંસ ચાલુ કૌંસ પૂરો થશે અને ઇનવર્ટેડ કોમા પૂરા થશે તો આટલી વસ્તુ જે છે એ શું કરવી પડશે લખવી પડશે બરોબર કે બોડી ઓન લોડ અને બિલિંગ કારણ કે ફંક્શન નું નામ આપણે આપેલું છે બિલિંગ હવે આને હું સેવ કરીશ બરોબર આટલું સેવ થઈ ગયું છે હવે આપણી પાસે જે છે ફાઇલ એને આપણે રન કરીએ અહીંયા index.html છે હવે જો કોઈ વસ્તુ સિલેક્ટ નોતા કરતા અને પરચેસ ઉપર આવતા હતા તો શું કહેતા હતા પ્લીઝ સિલેક્ટ એની વન પ્રોડક્ટ હવે કોઈ પ્રોડક્ટ ને આપણે બિલ માં એડ કરવી છે તો આ સ્કૂલ બેગ છે એ 10 અને એડ કરવી છે બિલ માં તો કે યસ અહીંયા ખાસ ધ્યાન રાખજો તમે કોઈ પ્રોડક્ટ માં એડ ટુ કાર્ટ ના ચેકબોક્સ ઉપર ક્લિક નહીં કરો તો એ બિલ માં ગણાશે નહીં ભલે તમે ક્વોન્ટિટી આપેલી હોય તો પણ પછી વોટર બોટલ તો કે એક ના 500 રૂપિયા છે મારે 20 લેવી છે બરોબર અને બિલ માં એડ કરવાનું છે તો કે યસ પછી કંપાસ બોક્સ છે એક ના 600 રૂપિયા અને મારે 5 લેવા છે તો એડ ટુ કાર્ટ માં ક્લિક કરશું અને પેન એન્ડ પેન્સિલ એક ના 20 રૂપિયા છે અને મારે 10 લેવા છે એડ ટુ કાર્ટ માં કરવાનું છે ક્લિક યસ પરચેસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો પ્રોડક્ટ પરચેસ સક્સેસફુલ એવો મેસેજ આવશે જેવું અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે bill.html ની ફાઇલ ખુલી ગઈ અને એ ફાઇલ ની અંદર પેજ લોડ થયું ત્યારે આપણે જે છે એ લોડ ની અંદર બિલિંગ નામનું ફંક્શન કોલ કરાયું હતું એટલે જો તમે જેટલી પ્રોડક્ટ સિલેક્ટ કરી હતી પેલા એનું અહીંયા ઉપર આવી ગયું વેલકમ ટુ બિલિંગ બરોબર પછી ટેબલ આવ્યું હતું શરૂઆતમાં ટેબલનું હેડિંગ આપ્યું આપણે ચાર કોલમમાં પહેલી કોલમનું ડિસ્ક્રિપ્શન પછી ક્વોન્ટિટી પછી પ્રાઇઝ અને પછી ટોટલ પછી જેટલી પ્રોડક્ટ સિલેક્ટ કરી હતી મિત્રો એ પ્રોડક્ટનું પહેલાં નામ પહેલી પ્રોડક્ટ હોય તો એનું નામ આવશે એની ક્વોન્ટિટી જે આપણે ટેક્સ્ટ બોક્સમાં એડ કરી હતી એ આવશે પછી તો એની પ્રાઇસ આવશે બરોબર તો એ છે એની પ્રાઇસ અને આ બેનો ગુણાકાર એટલે કે ક્વોન્ટિટી અને ગુણ્યા પ્રાઇસ એટલે 400 × 10 એટલે કે 4000 એનો ટોટલ આવશે એવી રીતના જેટલી પણ પ્રોડક્ટ સિલેક્ટ કરશો એ બધાનું આવી રીતના આવશે અને છેલ્લે તો કે ટોટલ નામનું એક વસ્તુ પ્રિન્ટ થશે એની અંદર અહીંયા જે તમે લીધેલું છે મિત્રો 4000 10000 3000 અને 1200 એ બધાનો ગ્રાન્ડ ટોટલ અહીંયા આવશે 18200 તો આ જે છે એ બિલ નામની ફાઇલ હતી જેની અંદર આપણું બિલ જે છે એ કમ્પ્લીટ બની જાય છે અને અહીંથી રિસેટ કરશો એટલે પાછું ડેટા જે છે એ ક્લિયર થઈ જાય છે તો આવી રીતના આપણે ચોથા ટોપિકની અંદર આપણે આ વસ્તુ જોવાની હતી કે જેને આપણે વ્યવસ્થિત જોયેલી છે અને એ જ વસ્તુને અહીં જોઈએ તો જો index.html ફાઇલ આપણી પાસે જે છે એમાં હેડ ટેગની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટ નું કોડિંગ કરતા હતા તો આપણે ફંક્શન બનાવ્યું હતું પરચેસ અને પરચેસ ફંક્શનમાં આવી બધી વસ્તુ ક્લિક કરેલી આપણે લખ્યું હતું આ પહેલું ઇફ જે છે એ પહેલી પ્રોડક્ટ માટે છે પછી બીજું ઇફ જે છે એ બીજી પ્રોડક્ટ માટે ત્રીજું ઇફ ત્રીજી પ્રોડક્ટ માટે ચોથું ઇફ ચોથી પ્રોડક્ટ માટે પાંચમું ઇફ પાંચમી પ્રોડક્ટ માટે છઠ્ઠું ઇફ છે એ છઠ્ઠી પ્રોડક્ટ માટે ત્યારબાદ ચેક કરતા હતા કે નોટ ચેક કોઈ પ્રોડક્ટના ચેકબોક્સ ઉપર ક્લિક થયું જ ન હોય એક ટુ કાર્ટના તો એને એરર મેસેજ આપશે કે પ્લીઝ સિલેક્ટ એની વન પ્રોડક્ટ બરોબર અને જો ચેક થયું હશે તો એલ્સમાં જશે અને મેસેજ આવશે કે પ્રોડક્ટ પરચેસ સક્સેસફુલી અને એની અંદર document.cookie=str બરોબર અને ત્યાં આવશે રિટર્ન ટ્રુ ત્યારબાદ આપણે બિલ નામની ફાઇલ હતી એની અંદર જવાનું હતું તો બિલ નામની ફાઇલની અંદર દરેકે દરેક વસ્તુ કોડિંગથી જ કરવાની હતી તો એને હેડ અને સ્લેશ હેડ ટેગમાં જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કરવાનું હતું તો જાવાસ્ક્રિપ્ટના કોડિંગમાં શું કરતા હતા તો કે ટાઇટલ ટેગની નીચે સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરતા હતા અને આપણે બિલિંગ નામનું જે છે એ ફંક્શન બનાવેલું હતું અને એમાં આપણે આવી બધી વસ્તુ જે છે એને લખેલી હતી બરોબર પછી તો કે આ જેટલી પ્રોડક્ટ સિલેક્ટ થઈ છે એ બધીનું ડેટા સ્ટોર કરવા માટે ફોર લૂપ લીધી હતી પછી આપણે આ ટોટલ સ્ટોર કરાવતા હતા છેલ્લે પ્રિન્ટ કરાવ્યો અને ટેબલને આપણે અહીંયા પૂરું કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે અત્યારે જોઈ રહ્યા હતા એ ધોરણ 12 ની અંદર પ્રકરણ 3 જે છે એનો ભાગ 2 હતો અને ટોપિક જે છે એ છે કમ્પોઝરનો ઉપયોગ કરીને સરળ વેબસાઇટ બનાવવી પણ એની અંદર index.html અને bill.html છે એની અંદર જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કઈ રીતના કરવું પ્રોગ્રામિંગ કઈ રીતના કરવું એ અહીંયા શીખવાડેલું છે અને અહીંયા આપણે ભાગ 2 જે છે એ મિત્રો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આશા રાખું છું કે ભાગ 2 ની અંદર જે ટોપિક સમજાયો છે એ પ્રેક્ટિકલની સાથે સાથે થિયરીકલ પણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે આભાર